અમદાવાદ ખાતે આયોજિત 7મા નેશનલ ક્લાસિકલ ડાન્સ ફેસ્ટિવલમાં નૃત્ય ઉત્સવમાં ડોક્ટર રેખા રાજુનું સ્પેશિયલ પરફોર્મન્સ યોજાયું હતું. અમદાવાદ ખાતે કલાયાલયમ નર્તન એકેડમી દ્વારા 9 અને 10 ડિસેમ્બર દરમિયાન એચકે હોલ ઓડિટોરિયમ ખાતે 7મા નેશનલ ક્લાસિકલ ડાન્સ ફેસ્ટિવલ નૃત્ય ઉત્સવનું આયોજન કરાયું, જેનું ઉદઘાટન સંગીત નાટક એકેડમી દિલ્હીના વાઇસ ચેરમેન પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના હસ્તે કરવામાં આવ્યું હતું. ફેસ્ટિવલની શરૂઆત ગણપતિ સ્તુતિથી કરવામાં આવી હતી, જેમાં રાગ આનંદ ભૈરવીએ તાલાલિકા ત્રિશુર જન્નાર્દન નંબુથિરી દ્વારા કોરિયોગ્રાફ કરેલ છે. ભગવાન ગણેશ માટી પરંપરાગત વંદનીય વસ્તુ તેમાં મોહિની અટ્ટમ નથ્થાની સુંદર હલનચલન જોવા મળી હતી. મોહિની અટ્ટમ શબ્દ મોહિની શબ્દ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે એક સ્ત્રી જે દર્શકોને મોહિત કરે છે, અને અટ્ટમનો અર્થ થાય છે આકર્ષક અને સંવેદનાથી શરીરની હિલચાલ. આમ મોહિની અટ્ટમ શબ્દનો શાબ્દિક અર્થ છે. જાદુગરનું નૃત્ય હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર મોહિની અટ્ટમની સાથે એક દત્તકથા જોડાયેલી છે. મેં ડૉક્ટર કલામંડલમ સુગંધી મેમ કી સિનિયર ડિસાઇપલ હું, ઓર લગભગ 30 સાલ સે મેં ડાન્સ ફિલ્ડ મેં હું. મેં 3.5 સાલ જબ મેં થી ઉસ ટાઈમ પર ડાન્સ સીખા થા ઓર અભી ભી સીખ રહી હું. ભરતનાટ્યમ સે મેં શરૂ કી થી એન્ડ ઉસકે બાદ મેં મોહિની અટ્ટમ મેં PhD કી ઓર લાસ્ટ યર મેં સંગીત નાટક એકેડમી કા ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન અવોર્ડ ભી મિલા. और ये जर्नी जो है वो मैं एक चार्टर्ड अकाउंटेंट भी हूँ, बट मैंने चार्टर्ड अकाउंटेंट को अकाउंटेंसी को छोड़ के कम्प्लीटली डांस को प्रोफेशन लिया है. और मुझे बहुत खुशी हो रही है कि मैं इस स्टेट में हूँ, क्योंकि मुझे शायद 10 साल पहले मैं यहाँ पे आई थी नटरानी में, और उसके बाद श्रीमती ईशा भट्ट जो क्लासिकल डांस फेस्टिवल को इस्टेब्लिश कर लिया है, और इसमें मैं परफॉर्म कर रही हूँ. और आज का परफॉर्मेंस एक ट्रेडिशनल पीस में कर रही हूँ, जो सोपानम संगीत कहते हैं हम मोहिनी अट्टम का, वो एक ट्रेडिशनल पीस है गणपति के ऊपर. उसके बाद जो महाराज स्वाति धर्मलाल महाराज थे, उन्होंने मोहिनी अट्टम का एस्टैब्लिशमेंट किया, तो उनका एक रचित एक हिंदी भजन मैं कर रही हूँ. और उसके बाद बहुत प्रसिद्ध जो स्वामी अय्यप्पा हैं हमारे साउथ के, उनके ऊपर एक कृति कर रही हूँ. और इस क्लासिकल डांस फेस्टिवल में बहुत सारे आर्टिस्ट हैं, और मुझे बहुत बहुत खुशी हो रही है कि मैं इस फेस्टिवल में भाग ले रही हूँ.